ફૂંકી કાઢ નાખ્યો. અમે મુંબઈ ની અંદર કાર્યક્રમ આપવા માટે ગયા, હજી ટ્રેન માંથી ઉતર્યા એમાં એક કાઠિયાવાડી કાકા બફ કરતા પડ્યા. મહારાષ્ટ્રીયન ભાષામાં બેને પૂછ્યું, કાઈ ચાલા? કારણ કાકા જ્ઞાન ને હિન્દી ઉભું કર્યું કે નહીં ચાલા એટલે પડા. અંગ્રેજી ભાષા નો વિરોધ નથી કરતો, પણ આપણા દેશ માંથી અંગ્રેજો ગયા, 200 વર્ષ અંગ્રેજો એ રાજ કર્યું, આપણા દેશ માંથી અંગ્રેજો ગયા, તકલીફ એટલી અંગ્રેજી ભાષા મુકતા ગયા. અને અભણ બહેનોને તો વિનંતી કરું, જો તમને અંગ્રેજી ભાષા ન ફાવતી હોય તો બને ત્યાં સુધી બોલવી જ નહીં. જે બહેનો થમ્સઅપ હોય, અંગૂઠા છાપ કોઈ દી ન બોલું. અમારી સોસાયટીમાં બની ગયું ને, અમારે સ્મિતાબેન ડબલ ગ્રેજ્યુએટ અને અમારે લાભુબેન હાવ થમ્સઅપ. એમાં હમણાં રમેશભાઈ ઓજાની બેઠી, લાભુબેન નીકળ્યા, એ સ્મિતાબેન ચાલો કથામાં. તો સ્મિતાબેન કે હું આજે નહીં આવી શકું, હું બીજી છું. હવે અંગ્રેજીમાં બીજી એટલે કામમાં છું. લાભુબેન હાવ થમ્સઅપ કે હું તમારી બેન ત્રીજી છું. તોય કથા સાંભળો છો? ભૂખા કાઢે ઈ પોલ ટોન નામનો મારો વિદેશી મહેમાન હમણાં 15 દિવસ પહેલા જ મારી ઘરે રોકાવાયો. ની દરમિયાન બનાવ બહેનો, આપણા દેશમાં જો એક રિવાજ છે, હવાર પડે એટલે મારા પત્ની કાયમ ને માટે તુલસીમાં ની પૂજા કરે, ઉમરા ની પૂજા કરે, સૂર્યનારાયણ અર્ઘ આપે, ભગવાનના દીવાબત્તી કરે, આ રોજ જોવે. એમાં એક દિવસ મને ભૂલ્યો કે વોટ ઇઝ ધીસ રસિકભાઈ, તું ઇન્ડિયન લોક ઝાડકી પૂજા કરતે હો? મેં કીધું આ ઝાડ નથી, આ તુલસી, આ મારી ધર્મની માં છે, ધીસ ઇઝ અવર રિલિજિયસ મધર. આના કેટલા બધા ફાયદા છે. મને કે ઓકે ફાઇન, તુલસીના પાંદડાનો દોથો ભરી ભૂરી ઉગાડી લે, સોપડી નાખો. મેં કીધું આ કોડાએ તો આપણી માનું અપમાન કર્યું, મારે 5 વીઘા જમીન છે. બપોર પછી હું ખેતર ગયો, મેં કીધું હાલો ફાર્મ ઉપર ફરી આવી. મેં ધીસ ઇઝ વડલા, ધીસ ઇઝ પીપળા, ધીસ ઇઝ બાવળ, ધીસ ઇઝ બોયડી. એમ કરતા 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 ખાજવણીનું ઝાડ આવ્યું ને, હું ત્યાં પલોઠીવાળીને ગોઠવાડી. હું ઘેરે થી અગરબત્તી નું પડીકું ને ટકોરી ને તુલસી જેમ ગોઠવાનો, મારા પત્ની તુલસી સામે ગોઠવી, હું ખાજવણી સામે ગોઠવણ. મેં ચાલુ કર્યું ઓમ જય જગદીશ હરે. મને કહે વોટ ઇઝ ધીસ રસિકભાઈ, એ ક્યા હૈ? મેં ધીસ ઇઝ અવર રિલિજિયસ ફાધર, આ અમારા ધર્મ ના બાપા. એને તુલસી ની જેમ જ અખતરો કર્યો, ખાજવણી ઉતારી. આપી ખાજવણી મૂકે સીધો પાણી ની કુંડીમાં. મને કે રસિકભાઈ મધર ઇઝ રાઈટ, ફાધર ઇઝ ટાઈટ. ખેતર જાય વિદેશી માણા આદત, પાચા કાકા ને પૂરો પૂરો મૂછ્યું, ખંભે ખેડીને હાથમાં ખરોપ્યું.